હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આનંદ એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે શીખીશું ધોરણ દસ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર દસ પ્રકાશ પર્યાવર્તન અને વક્રીભવનનો ભાગ દસ જો તમે આગળના ભાગ નથી જોયા તો જોઈ લેજો આ ભાગમાં જે આપણે શીખવાના છીએ તે છે ગોળિયેલ લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી લેન્સનું સૂત્ર અને મોટવણી અને લેન્સનો પાવર તો મિત્રો આ વિડિયોમાં આપણે જે પણ આ ચેપ્ટર દસનો જે પણ થિયરી છે બધી કમ્પ્લીટ થઈ જશે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ જોઈશું લેન્સના અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા છો અને તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોડે ઓલું બે લાઇકન દબાવી દો અને જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો ટોપિક ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી તો જે લેન્સ છે એની જે સંજ્ઞા પ્રણાલી છે એ સેમ ટુ સેમ જે અરીસા માટે જે આપણે સંજ્ઞા પ્રણાલી જોઈ હતી એનો વિડીયો તમે નથી જોયો તો ઉપરનું કાર્ડ ક્લિક કરો તમને મળી જશે સેમ ટુ સેમ એ જ યુઝ કરવાની છે ફક્ત ડિફરન્સ એટલો જ છે કે તેમાં ધ્રુવથી અંતર લેતા હતા આપણે અહીંયા પ્રકાશીય કેન્દ્રથી બધા અંતર લેવાના છે તેમજ સંજ્ઞા પ્રણાલી માટે બહિરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોલ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ રહેશે એક વખત આપણે રિવાઇઝ કરી દઈએ થોડી ઓકે તો જો એક આકૃતિ છે બરાબર એની ઉપરથી થોડી રિવાઇઝ કરીએ તો અહીં બધા અંતર ઓથી લેવાના છે પ્રકાશ્ય કેન્દ્ર ઓથી ઓકે તો આ છે ઓકે સંજ્ઞા પ્રણાલી થઈ ગઈ તો અહીં જે છે પોઝિટિવ ઓકે અને આ બાજુ લેવાના છે નેગેટિવ ઋણ એટલે કે જે પણ અહીંયાના અંતર હશે આ બાજુના એ બધા ધન આવશે આ બાજુના ઋણ ઉપરના ધન અને નીચેના ઋણ ઓકે તો મિત્રો તમને જરૂરથી સમજાઈ ગયો હશે બહુ સિમ્પલ છે હવે જોઈએ આપણે લેન્સનું સૂત્ર તો નાના દર્પણ મુખવાળા પાતળા ગોલીયે લેન્સ માટે લેન્સના વસ્તુ અંતર યુ ઓકે શું આવશે યુ પ્રતિબિંબ અંતર વી ઓકે અહીં યાદ રાખવા માટે વી એ વસ્તુ અંતર નહીં પણ પ્રતિબિંબ અંતર છે ઓકે અને યુ છે વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે ઓકે તો લેન્સનું સૂત્ર છે એક ભાગ્યા વી ઓછા એક ભાગ્યા યુ બરાબર એક ભાગ્યા એફ ઓકે આની જો તમારે સાબિતી જોવી છે સમજવી છે તો ઉપરનું કાર્ડ ક્લિક કરજો તમને મળી જશે એકચ્યુલીમાં આ સાબિતી પરીક્ષા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી પણ તમને કોઈ જિજ્ઞાસા હોય કે આ કેવી રીતે સૂત્ર સાબિત કરી શકાય તો એ તમે ઉપરનો વિડીયો જોઈ લો તમને માહિતી મળી જશે

અને એની વ્યાખ્યા પણ એની એ જ રહેશે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ તો જે પ્રતિબિંબની ઊંચાઈ છે એચડીએસ થશે ઓકે અને વસ્તુની ઊંચાઈ ભાગ્યા એચ એટલે એચડીએસ ભાગ્યા એચ જો મારે એને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સંબંધમાં જોવી હોય તો જવાબ આવશે વી ભાગ્યા યુ ઓકે તો મોટવણી એમ બરાબર એચડીએસ ભાગ્યા એચ બરાબર વી ભાગ્યા યુ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે દાખલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ સૂત્ર યાદ રાખવાના છે ઓકે ત્યારબાદ લેન્સનો પાવર આઈ એમ થિયરી છે તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સના પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ઓકે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય ઓકે એટલે પી બરાબર એક ભાગ્યા એફ ઓકે તેને મૂળાક્ષર પી વડે દર્શાવવામાં આવે છે ઓકે શેના વડે પી વડે અને એફ કેન્દ્ર લંબાઈ પાવર કેટલો મળશે પી મળશે ઓકે હવે એસઆઈ એકમ શું છે તો એસઆઈ એકમ છે ડાયોક્ટર શું છે ડાયોક્ટર ઓકે યાદ રાખજો એક માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ છે તેને મૂળાક્ષર ડી વડે દર્શાવવામાં આવે છે બરાબર ડી વડે જો એફને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરનો જે ડાયોક્ટરમાં એકમ શું થશે એક ડી બરાબર એક મીટર ઇનવર્સ બરોબર તમને એક ની વ્યાખ્યા પૂછે તો એક ડાયોપ્ટર એટલે એક મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સ નો પાવર સમજાઈ ગયું બહુ સિમ્પલ છે ત્યારબાદ બહેરીગોળ લેન્સ નો પાવર ધન હોય યાદ રાખજો અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે ઓકે એનું રીઝન શું કે જે બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ધન લેવામાં આવે છે માટે એનો પાવર ધન મળશે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે માટે એનો પાવર ઋણ મળશે હવે મિત્રો તમને કોઈ વાર એક ગુણમાં આ પ્રકારનો પણ ક્વેશ્ચન પૂછાય કે કોઈ લેન્સનો પ્લસ ટુ પોઈન્ટ ઝીરો ડી પાવર છે ઓકે તો જો ધન છે માટે બહિર્ગોળ લેન્સ વપરાયો હશે

તો એક માઇનસ છે માઇનસ જીરો પોઈન્ટ ચાલીસ થશે ઓકે તો આ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે હવે લેન્સનો પાવર માપવા માટે જે વપરાય છે સાધન એને કહેવાય ડાયોપ્ટર મીટર ઓકે તો મિત્રો આ ચેપ્ટર જે આપણું છે એ અહીંયા ફિનિશ થાય છે બધી જે પણ થિયરિકલ છે આપણે બધી જોઈ લીધી છે તેમજ અરીસાના સૂત્રના આધારિત દાખલા પણ જોઈ લીધા છે એટલે આનું પ્લેલિસ્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે જ્યારે પણ તમારે રિવાઇઝ કરવું હોય જોવું હોય તમારા મિત્રને મોકલવું હોય તો તમે મોકલી શકશો હવે દાદા મિત્રો આ લેન્સનો ઉપયોગ શું થાય તો લેન્સનો ઉપયોગ તમને ખબર છે કે ભાઈ બહેરગોળ લેન્સ છે બરાબર અંતર્ગો લેન્સ છે તો એ બધાનો કેમેરામાં યુઝ થાય છે ફોનમાં યુઝ થાય છે બરાબર તેમજ જે આપણે ચશ્મા પહેરીએ છીએ એમાં પણ યુઝ થાય છે બરાબર ત્યારબાદ જે બૈરગોલ લેન્સનો જે બિલોરી કાર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ સૂક્ષ્મદર્શક યંત્રમાં ઉપયોગ થાય છે દૂરબીનમાં ઉપયોગ થાય છે તો આમ ઘણી બધી જગ્યાએ લેન્સનો ઉપયોગ થાય છે ઓકે હવે જે આ વિડીયોનું તમારું ઘરકામ છે એ છે આ ટોપિક રિલેટેડ પ્રશ્નો તૈયાર કરી નાખવાના છે ઓકે એટલે કે લેન્સનો પાવર એકદમ રેડી કરી નાખો મોટવણીના સૂત્રો તૈયાર કરી દો ત્યારબાદ આ ટૉપિક્સના જે પણ આગળના ટોપિક્સ છે તેમજ આ ટોપિક્સ છે એ રિવાઇઝ કરી લેવાના છે અને પછી સ્વાધ્યના પ્રશ્નો પણ તૈયાર કરવાના છે ઓકે તો આટલું થાય પછી તમારે મને નીચે કમેન્ટ કરવાની છે સર ઘરકામ થઈ ગયું છે ઓકે તો આટલું તમે ચોક્કસ કરશો તો તમને કમ્પ્લીટલી બધું આવડી જશે અને તમારું રિવિઝન થઈ જશે તો સેલ્ફ સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને કેવી રીતે ઓનલાઈન ભણવું જો તમે એનો વિડીયો નથી જોયો તો ઉપરનું ગાર્ડ ક્લિક કરજો જોઈ લેજો ઓકે અને વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર એન્જોય